नमस्ते मित्रों मित्रों इजरायल ना जेरुसलेम मा एक म्यूजियम आवेलू छे जे यहूदीओनो कतलेआम थयेलो जर्मनो द्वारा एनी याद मा अने त्याना लोको एने भूले नहीं एटला माटे अने त्याना बाळकोने फरजियात एक वखत ए म्यूजियम नी मुलाकात लई जवामां आवे छे अने एने बतावामां आवे छे के जो आ तमारा शहीदो जेने लीधे तमे आजे सुख शांति थी जीवो छो आवुं जापान मा पण कंईक छे કે જે અત્યાર સુધી ત્યાંના લોકો અમેરિકન ચીજ વસ્તુઓ નથી લેતા એનું કારણ શું હોય કે એમને એમના ઇતિહાસથી પ્રેમ છે અને આપણે આપણા બાળકોને 10 ક્રાંતિકારીઓના નામ પૂછજો ભારતીય ઇતિહાસમાં આઝાદીને મેળવવામાં 10 શહીદોના નામ પૂછજો ખાલી એટલે ખ્યાલ આવી જશે કે આપણે આપણા ઇતિહાસને કેટલો પ્રેમ કરીએ છીએ હવે એમાં કોણ નિષ્ફળ ગયા આપણે કે ઇતિહાસના શિક્ષકો કે આપણું વાંચન પણ મને એટલો ખ્યાલ છે કે જે પ્રસ્તુત હોય એનો સ્વીકાર થાય તમે આપશો જ નહીં તો બાળકો શું લેશે એટલે આજે ક્રાંતિ કથા બાર વાત કરવી છે ભાઈ પરમાનંદ વિશે આજે 8 ડિસેમ્બર ના એમની પુણ્યતિથિ છે 1947 ના દિવસે એમણે પોતે દેહ ત્યાગ કર્યો ભાઈ પરમાનંદ વિશે વાત કરી એના પહેલા એમના વંશમાં 200 વર્ષ પહેલા ઔરંગઝેબે જ્યારે શીખ સંપ્રદાયના 9મા ગુરુ તેગ બહાદુર ને 1675 માં દિલ્હીના ચાંદની ચોકમાં એમનું કતલ કર્યું ત્યારે એમના 4 દીવાનોનું પણ કતલ કરે એમાં એક મતીદાસ કરીને હતા એ મતીદાસ એ ભાઈ પરમાનંદના વંશના હતા અને 200 વર્ષ પછી 1876 માં અત્યારે પાકિસ્તાનમાં ઝેલમ જિલ્લો છે ત્યાં કરિયાલા કરીને ગામ આવેલું છે ત્યાં આમનો જન્મ થયો 4 નવેમ્બર 1876 એમના પિતાનું નામ તારાચંદ માતાનું નામ મથરા દેવી 14 વર્ષના થાય છે અને મથરા દેવીનું દેહાંત થઈ જાય છે એટલે અનાજ જેવા થઈ જાય છે ત્યાં પણ આર્ય સમાજની એ વખતે સ્થાપના થઈ ચૂકી હતી અને એમનું એમની શાળાઓ અને કોલેજો પણ ખુલી ચૂકી હતી તો આર્ય સમાજની શાળામાં એ ભણે છે સત્યાર્થ પ્રકાશ વાંચે છે અને એ વખતે પંડિત લેખરામના પુસ્તકોનો પણ એમના ઉપર ખૂબ અસર થાય છે એટલે પછી ધીમે ધીમે રાષ્ટ્રવાદ એટલો ભરપૂર એમનામાં આવે છે કે પોતે જ આર્ય સમાજના પ્રચારક બની જાય છે અને ધીમે ધીમે એ એમાં જ આગળ વધે છે અને પછી લાલા હંસરાજ સાથે ડીએવી કોલેજ જે આપણે લાલા લજપતરાયજીની જે વાત કરી હતી ત્યારે લાલા હંસરાજ વિશે વાત કરી હતી એ આ લાલા હંસરાજ સાથે જોડાઈ જાય છે અને ડીએવીમાં સ્વૈચ્છિક સેવા આપવા લાગે છે પછી 1902 એમને એમએ ની ડિગ્રી પ્રાપ્ત થાય છે હવે 1902 એમએ કરનારા બહુ ઓછા લોકો હતા એમાંના ભાઈ પરમાનંદ પછી એમના લગ્ન કરવામાં આવે છે રાવલપિંડીના રાયજાદા પરિવાર એમના કિશનદયાલ કરીને હોય છે એમની પુત્રી ભાગ્યસુધા નામની દીકરી સાથે એમના લગ્ન કરવામાં આવે છે આમ તો ક્રાંતિકારીઓની પત્નીનું જીવન કેટલું કષ્ટદાયક છે કેમ કે આપણે જેટલી ક્રાંતિ કથાઓ જોઈ એમાં મેં એમની પત્નીઓ વિશે થોડું આપણે જો જોઈએ તો એ બધી ધનાઢ્ય પરિવારોમાંથી આવતી હતી અને લગ્ન પછી બહુ કષ્ટદાયક જીવન જીવે છે અને છતાં પણ એ ક્યારેય ક્રાંતિકારીઓનો સાથ છોડતી નથી એટલે એમની પત્નીઓને પણ આપણે યાદ કરવી જોઈએ કે આ એમણે આટલો સાથ સહકાર આપ્યો તો પછી 1902 એમએ કરે છે પછી 1905 એમને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવે છે આર્ય સમાજના પ્રચારાર્થે ત્યાં જાય છે ત્યાં મહાત્મા ગાંધીને મળે છે ત્યાં મહિનો એક એમની સાથે પણ રહે છે પછી ત્યાં સૂફી અંબા પ્રસાદને મળે છે સરદાર અજીતસિંહને મળે છે અજીતસિંહને એ વખતે દેશવટો ભોગવતા હોય છે તો અજીતસિંહ એટલે ભગતસિંહના કાકા એ જો અગાઉની ક્રાંતિ કથાઓ આપણે જોઈ હોય તો આપને ખ્યાલ હશે તો અજીતસિંહ એને મળે છે પછી ત્યાંથી લંડન જવાનું વિચારે છે અને લંડન ગાંધીજી 2-3 પત્રો પણ લખી આપે છે કે લંડનમાં જઈને કોને મળવું તો ત્યાં તો એ ઇન્ડિયા હાઉસમાં જાય છે
કેમ કે દરેક ક્રાંતિકારીઓનું લંડનમાં એક જ સ્થાન હતું. આપણે જયારે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે ક્રાંતિ કથા કરી પહેલી જ, એમાં બહુ સરસ રીતે ઇન્ડિયા હાઉસ ની વાત કરેલી છે. ના જોયું હોય તો જોજો. તો ત્યાં જાય છે, ઇન્ડિયા હાઉસ માં રહે છે, અને ત્યાં 1907 1857 ને 50 વર્ષ પૂરા થાય એ અનુસંધાને ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે. એમાં ભાઈ પરમાનંદ હાજર હોય છે. ત્યાં તો બધા કયા ક્રાંતિકારીઓ, વીર સાવરકર, લાલા હરદયાળ, પછી હરનામ સિંહ, સરદાર સિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, આ બધા જ એ સમયે ત્યાં હોય છે અને એક બહુ જ ક્રાંતિનું વાતાવરણ ઉભું કરે છે. એટલે ભાઈ પરમાનંદ ને પણ ત્યાં મજા આવે છે. એ પણ ત્યાં બ્રિટિશ લાઇબ્રેરીઓમાં પુસ્તકો વાંચવા જાય છે અને પછી ત્યાં એ બેઠા બેઠા નવું એક આખું પુસ્તક લખે છે, ભારતનો ઇતિહાસ. એટલે એ પાછો અલગ જ દ્રષ્ટિ ઇતિહાસ લખે છે. અને ભારતનો ઇતિહાસ તમારે લખવા માટે તમારે ફરજિયાત લંડન જવું પડે, કેમ કે ત્યાં એ બધી જ વસ્તુઓ આપણી સાચવેલી છે. કેમ કે એમને એમને ઇતિહાસથી પ્રેમ છે. કમસે ભલે એમને એમના ઇતિહાસથી પ્રેમ હોય, પણ એમને એ ઇતિહાસથી પ્રેમ છે એટલે એ બધી જ વસ્તુઓ સાચવેલી છે. નાનો એવો 1913 નું પણ તમારે કઈ જોતું હોય તો ત્યાં તમને લંડનમાં મળી જાય. આપણે અહીં ના મળે, આપણે અહીં 2010 નું પણ શોધવું પડે. તો એ ત્યાં રહે છે, પછી ઇતિહાસ લખે છે અને ત્યાં એક મહાનિબંધ લખે છે અને લંડન યુનિવર્સિટીમાં MA ની ડિગ્રી માટે આપે છે. અને એનું નામ હોય છે હિન્દુસ્તાનમાં બ્રિટિશ સામ્રાજ્યનો અભ્યુદય, એવો નિબંધ લખે છે. અંગ્રેજોને પસંદ નથી આવતો એટલે એ રિજેક્ટ કરે છે, પણ આ એમની નજરમાં ભાઈ પરમાનંદ આવી જાય છે. એટલે પછી ત્યાંથી એ પરત આવે છે 1908 પરત આવે છે. 1900 પછી વચ્ચે એક જોધપુરમાં એમણે, એ તો અહીંથી જાય છે એના પહેલા રાજપૂત વિદ્યાલયની સ્થાપના કરી હોય છે ભાઈ પરમાનંદે, એ પણ જાણવા જેવી વાત છે. પછી 1909 એ ફરી પાછા દક્ષિણ ભારતના પ્રવાસે જાય છે. હવે દક્ષિણ ભારતના પ્રવાસે જાય ત્યારે એ પોતાનું મકાન જે છે એ એક મકાન એમને કિશનસિંહને આપતા જાય છે. હવે કિશનસિંહ એટલે કોણ? ભગતસિંહના પિતા. એટલે આ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. અને પછી ભાઈ પરમાનંદ દક્ષિણ ભારત ફરી અને પછી 1909 ભારત દક્ષિણ ભારત ફરે છે અને પછી અમેરિકા જવાનું વિચારે છે. અમેરિકામાં એમને ઔષધિઓનું જ્ઞાન મેળવવા માટે જવું હોય છે. એટલે એમને એમ થાય કે ફાર્મસીનું નોલેજ મેળવી, દવાઓ કઈ રીતે બનાવી, પોતાને ઔષધિઓ બનાવવામાં ખૂબ રસ હોય છે એટલે અમેરિકા જાય છે. હવે અમેરિકામાં ત્યાં લાલા હરદયાળ હોય છે, લાલા હરદયાળને મળે છે. લાલા હરદયાળને ત્યાં એ જ્યોર્જ ટાઉનમાં રહેતા હોય છે એ પોતે ભાઈ પરમાનંદ, એટલે ત્યાં એમને મળે. અને પછી 1913 એમને આની ડિગ્રી મળે છે ફાર્મસીની. અને 1913 જ લાલા હરદયાળ એ ગદર પાર્ટીની સ્થાપના કરે છે અમેરિકામાં. અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં યુગાંતર આશ્રમ હોય છે, એ યુગાંતર આશ્રમ થકી જ આ ગદર પાર્ટીની સ્થાપના થાય છે. અને 1913 સ્થાપના કરે છે અને એ પછી 1914 એની ધરપકડ થાય છે લાલા હરદયાળની. હવે લાલા હરદયાળની ધરપકડ થાય છે ત્યારે સપ્ટેમ્બર 1914 લુધિયાણામાં એક અટકાયત કેન્દ્ર જ ઉભું કરી દેવામાં આવે છે. જે પણ આ વિદેશોથી આવા બધા ક્રાંતિકારીઓ આવે છે એમને એક સાથે બધાને અટકાયત કેન્દ્ર એક સાથે જેલમાં નાખી દે. એટલે અને એ સમયે પાછું જે ગદર પાર્ટીઓ છે એ પણ પોતાની રણનીતિઓ નક્કી કરે છે. ભારત ફરોનો એક નારો આપે છે, પછી એનું જે ઘોષ સૂત્ર હોય છે એ ધ એનિમી ઓફ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા એવું એમનું વાક્ય હોય છે. પછી 1915 ફેબ્રુઆરીમાં આ પણ એક નક્કી કરે છે 21 ફેબ્રુઆરીના કે આપણે સિંગાપોરથી લઈ અને છેક પેશાવર સુધી આ તમામ આખો જે પ્રદેશ છે એ આપણે આઝાદ કરાવી દેવાનો, એક જ દિવસે બળવો કરવાનો એવું નક્કી કરે છે.
અને એમાં પછી આ બધા જે લોકો જોડાયેલા હોય છે એમાં રાસ બિહારી બોઝ, સાન્યાલ, પછી એક સાચિંદર સાન્યાલ, હાફિઝ અબ્દુલ્લા, વિષ્ણુ ગણેશ પિંગડે, કરતારસિંહ સરાબા. કરતારસિંહ સરાબા એટલે જે ભગતસિંહ જેના ચાહક હતા અને ભગતસિંહ જેનો ફોટો પોતાના પર્સમાં રાખતા એ કરતારસિંહ સરાબા. એટલે આ બધાની એક કમિટી બને છે અને એ અમૃતસરમાં નિયંત્રણ કેન્દ્ર રાખે છે. પછી એ લાહોર જતા રહે છે અને લાહોર કોન્સ્પિરેસી કેસ ના આ બધા જ આરોપીઓ, એટલે કોઈ ફૂટી જાય છે અને આજે એમનું આંદોલન હોય છે કે એક દિવસે ગદર કરવું એ શક્ય થતું નથી અને અંગ્રેજોને એની ખ્યાલ આવી જાય છે એટલે બધાને પકડી લે છે. 82 લોકોને પકડે છે, એમાંથી 24 લોકોને ફાંસી આપે છે અને 24 માં આ તમામ લોકો હોય છે જેમાં ભાઈ પરમાનંદ પણ આવી. હવે ભાઈ પરમાનંદ નોએ પકડે છે, પછી એમાં એક સમયે પંડિત મદન મોહન માલવિયા એમને વાઇસરોયને કહે છે કે ભાઈ આ રીતે જોગવાઈ ન થઈ શકે અને એનો વિરોધ થાય છે. એટલે પછી 24 માંથી 7 ને ફાંસી આપવામાં આવે છે. એ ફાંસીનો દિવસ હતો. તેર સપ્ટેમ્બર 1915 7 લોકોને ફાંસી આપવામાં આવે છે. એમાં કરતારસિંહ સરાબા અને સાન્યાલ ને આ બધા જ હોય છે. એટલે કેટલું ભયાનક એ દ્રશ્ય હશે. પછી ભાઈ પરમાનંદ ને આંદામાન ની જેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યાં મિસ્ટર બારી હોય છે, એ આપણે મારો એક વિડીયો છે સિંહ પુરુષ પર, એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને આંદામાન એક વખત જવું જોઈએ, આંદામાન ની મુલાકાત લેવી જોઈએ, કેમ કે એ રાષ્ટ્રીય તીર્થ કહી શકાય. આ જેમ ઇઝરાયલ વાળા આ બતાવે છે એમ આપણે ભારત વાળા એક વખત બધાને આંદામાન બતાવવું જોઈએ. આંદામાન નો એક મારો વિડીયો છે ત્યાંની જેલની મુલાકાત નો, એ પણ તમે જોઈ શકો છો. તો આંદામાન માં મિસ્ટર બારી એમનો જેલર હોય છે અને એટલો ક્રૂર કે ત્યાંની વાત છે એ તમે એ વિડીયોમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. પણ ભાઈ પરમાનંદ ને બહુ જ 1915 માં એમને સજા આપવામાં આવે છે. 1920 સુધી ત્યાં રહે છે, 5 વર્ષ ત્યાં. એક દિવસ કાઢવો બહુ મુશ્કેલ હોય છે. અને ત્યાંથી કલકત્તાથી એમને લઈ જવામાં આવે છે. SS મહારાજા નામનું એક જહાજ હોય છે, એ બધા એને મહારાજામાં જ લઈ જાય. વીર સાવરકરને એમાંથી જ લઈ ગયા, એમાં જ લઈ ગયા. એટલે એ મહારાજા નામનું જહાજ એ વર્ષમાં 9 વખત કલકત્તાથી ઉપડે અને જે આખા દેશમાંથી જે બધી જેલોમાંથી ભેગા કર્યા હોય કાળા પાણીની કેદવાળા એ બધા કેદીઓને ત્યાં લઈ જાય. અને ત્યાં આંદામાનની તો બધી જે વાતો છે એ આપણે વાંચીએ તો આપણને બહુ જ. એક એમાં મણિગોપાલ નામનો બંગાળી યુવક હોય છે. એ મણિગોપાલ 3 મહિના સુધી એ ખાધા પીધા વગરનો અને નગ્ન અવસ્થામાં એ પોતાની બેરેકમાં ભૂખ હડતાલ કરે છે અને એ મરી જાય છે. એટલે ત્યાં તો આંદામાનની જેલની જે વાતો છે એ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે આ જે લોકો હતા એમને કેટલી હાડમારીઓ સહન કરવી પડતી. કેટલાક લોકો કહે કે માફી માંગી લીધી ને આમણે આમ કર્યું તેમ કર્યું, તો ત્યાં 2 દિવસ રહ્યો ને તો ભલભલા માફી માંગી લે અને કોઈ પણ શરતોને આધીન તમે સહી કરી અને આવી જાઓ એમ. પછી ત્યાંથી એ પરત આવે છે અને પછી એમની પત્નીને મળે છે, પોતાના કરિયાલ ગામમાં જાય છે. અને પછીનું એમનું જે જીવન છે એ બહુ શાંત અને કષ્ટ ભર્યું, કેમ કે એક વખત જે આંદામાન જઈ આવે છે એ એમને પછી એ બધું બોનસમાં જીવે છે એમ કહી શકાય, કેમ કે ત્યાં લોકો 3-3, 4-4 મહિનામાં જ આત્મહત્યા કરી લેતા હતા. પછી ભારત આવે છે અને પછી કે પછી પણ કોંગ્રેસની હાલત જોઈ અને એમને પાછી તકલીફ થાય છે કે આ કોંગ્રેસને ઊભું કરવામાં ટીડકજીએ કેટલો સાથ સહકાર આપ્યો આમ તેમ એ બધું. પછી એમને મહાત્મા ગાંધી પ્રત્યે ખૂબ આદર હોય છે કે ભાઈ આ એક નેતા છે જે કંઈક કરી શકશે એમ. પછી પોતે પણ પછી વળી પાછા ઓલું બે
1922 વાળી ઘટના બને છે અને પછી એ બધા અલગ પડે છે આ ક્રાંતિકારીઓની રાહ અલગ પડે છે ગાંધીજીથી અલગ થઈ અને પોતે અલગ રસ્તો પર કરે છે પછી પંડિત મદન મોહન માલવિયા સાથે ભાઈ પરમાનંદ જોઈન થાય છે અને પછી હિન્દુ મહાસભાના અધ્યક્ષ પણ બને છે સાવરકરને હિન્દુ મહાસભામાં લાવનારા પણ ભાઈ પરમાનંદ હતા એક સમયે ત્યાં આંદામાનની જેલમાં પણ સાવરકરના સમયમાં જ આ હમણે જેલવાસ ભોગવ્યો હતો એટલે એ બધી વાતો છે જાણવા જેવી અને પછી છેલ્લે એમણે જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકોના નામ ભારત કે ઇતિહાસ પછી પંજાબ કા ઇતિહાસ પછી વીર બંદા બૈરાગી મેરી આપ વીતી આ બહુ પુસ્તક એમનું પ્રભાત પ્રકાશન દિલ્હીએ બહાર પાડ્યું છે એ વાંચવા લાયક છે પછી આજના દિવસે એટલે કે 8 ડિસેમ્બર 1947માં જ્યારે ભારતના ભાગલા પડે છે ત્યારે એ બધી દેશની હાલત જોઈ અને પોતે અન્નજળનો ત્યાગ કરી દે છે અને આજના દિવસે એમનું મૃત્યુ થાય છે આ તો ભાઈ પરમાનંદ એમના વિશે હજુ પણ ગૂગલ સર્ચ કરશો તો વધારે માહિતી મળશે પણ આજે આપણે એમને એમની પુણ્યતિથિના દિવસે યાદ કર્યા જય હિન્દ